તો કેવળ હવે પફ લઈએ છીએ અને એ પણ મતલબ પેસ્ટ્રી પણ તમે ઘરે જ બનાવતા શીખવાશો પફ પેસ્ટ્રી યા જેને આપણે ફિલો પેસ્ટ્રી પણ કહીએ છીએ યસ અને જે બહુ અઘરી વસ્તુ છે એ બધાના દિમાગમાં એવું જ હોય છે કે પફ બનાવવું એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે આજે આપણે એને એક સિમ્પલ વેમાં બતાવીશું ઈઝી છે થોડું ટ્રિકી છે પણ હા ઈઝી છે તો આપણે આજે ઘરે બનાવતા શીખીશું અને સ્પેશિયલી દિવાળી માટે તો આવું કંઈક સ્પેશિયલ ટ્રાય કરી શકીએ ડેફિનેટલી ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ હવે આપણે જ્યારે બેકરી કહીએ ત્યારે પહેલા પણ કહ્યું એ પ્રમાણે બેકરીમાં ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ પ્રિસાઇઝ એટલે કે એકદમ નાપી તોલેલા હોવા જોઈએ તો એ પ્રમાણે આપણે અહીંયા ઓલરેડી વજનમાં કરીને લીધા છે ઇન્ગ્રેડિયન્ટ્સ તો અહીંયા છે 200 ગ્રામ ફ્લાર એટલે કે મેંદો અહીંયા 110 ગ્રામ છે વનસ્પતિ ઘી અને બટરનું મિક્સર બંને ઇક્વલ ક્વોન્ટિટીમાં લઈને મિક્સ કરી દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર સોફ્ટ ઓકે 7 ગ્રામ સોલ્ટ ડસ્ટિંગ માટે મેંદો બટેકાનું શાક છે જે નોર્મલ આપણે બટેકાનું શાક ફિલિંગ માટે ભરતા હોઈએ છીએ તેવું જ છે જસ્ટ એની અંદર ગરમ મસાલો અને લવિંગનો પાવડર કરીને નાખ્યો છે ઓકે અને 100 ml વોટર ઓકે સ્ટાર્ટ કરીએ યા સૌથી પહેલા આપણે એની કણક બાંધીને રેડી કરીશું મેંદો લઈશું મેંદાની અંદર સોલ્ટ નાખી દઈશું એટલે મીઠું પણ માપીને જ લેવાનું હા મીઠું પણ માપીને જ લેવાનું હોય ઓકે યુઝ્યુઅલી જ્યારે આપણે બેકરીમાં જઈએ કે બેકરી માટે કામ કરીએ અમે જ્યારે કોલેજમાં કરતા હોઈએ છીએ બેકરી પ્રેક્ટિકલ્સ ત્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય છે 1 kg પ્રપોર્શનમાં હોય છે કે 1 kg ફ્લાવરની અંદર આટલું આટલું પ્રપોર્શન ઓકે અત્યારે આપણે એનું અડધું અને અડધું કર્યું છે બરાબર પાણી નાખીને એનું કણક બાંધીને રેડી કરીશું ઓકે અને આની કણક કેવી બાંધવાની સોફ્ટ છે આપણે નોર્મલ રોટલીનો લોટ હોય તેવું ઓકે નોર્મલ વોટર લઈશું ઠંડુ કે ગરમ નહીં નોર્મલ વોટર રૂમ ટેમ્પરેચર ઓકે બેઝિકલી પફમાં જે પેલા જે લેયર્સ થતા હોય છે એ જ મેઈન છે બાકી તો કંઈ એમાં એવું છે નહીં એક ટ્રિકી વસ્તુ છે ટ્રિક છે મેથડ છે ટેકનિકલ વસ્તુ છે સિમ્પલ છે જો તમે ધ્યાનથી જોવો અને રેસિપીને પ્રોપર ફોલો કરો તો એકદમ સિમ્પલ હોય છે ઓકે પાણી તમને જરૂર લાગે તો થોડુંક એવું લઈ શકો છો બીકોઝ પહેલા પણ મેં જેમ કહ્યું મેંદાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે તમારું પાણીનું પ્રપોર્શન એટલે આ લોટ બાંધતી વખતે એની અંદર આપણે કોઈ મણ કે એવું કશું જ નથી આવતું બાંધતી વખતે નહીં નાખીએ પણ જ્યારે એકવાર એ બંધાઈ જાય પછી એની અંદર આપણે 20 ગ્રામ તેલ નાખીને મિક્સ કરીશું ઓકે સી આ ડો રેડી છે હવે એની અંદર ઓલમોસ્ટ 20 ગ્રામ એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું આશરે તેલ ના નાખીને તમે વનસ્પતિ ઘી પણ નાખી શકો છો યુઝ્યુઅલી આ લોટની અંદર ફેટ હોવું જરૂરી છે ત્યારે જ જ્યારે આપણે લેયર્સ કરીશું ત્યારે એ લેયર્સ બનશે બરાબર તો આ કણક બંધાઈને રેડી છે હવે આપણે આને ઓલમોસ્ટ 20-25 મિનિટ માટે રેસ્ટ કરીશું જ્યાં સુધી એ સોફ્ટ ના થઈ જાય ઓકે રેસ્ટ આપીને ડો તૈયાર છે હવે આપણે એને રોલ કરીને એની અંદર આ જે બટર અને ઘીનું મિક્સર હતું તે લગાવીશું યસ થોડોક મેંદો છે ડસ્ટ કરી લઈશું અને એક રોલિંગ પિનના હેલ્પથી એને વણી લઈશું ઓકે એને આપણે બને એટલું સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ ફોર્મમાં એને વણીશું અને એની થિકનેસ કેટલી રાખવાની આની થિકનેસ આપણે 1/2 ઇંચ જેટલી રાખવાની છે તો આ શીટ રેડી છે ઓકે એની ઉપર આપણે આજે મિક્સર છે આપણું 120 ગ્રામ અને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું ઓકે 3 પાર્ટમાં આ જે પ્રોસેસ છે એને 3 વાર રિપીટ કરવાની છે આ પ્રોસેસને લેમિનેશન કહેવાય લેમિનેશન જે રીતે આપણે લેમિનેટ કરતા હોઈએ તે રીતે આપણે આને લેમિનેશન પ્રોસેસ કહેવાય અને આ ડોને પણ કહેવાય લેમિનેટેડ ડો અચ્છા ઓકે અને આપણે પ્રોપરલી બધી જગ્યાએ સ્પ્રેડ કરીને લગાવી દઈશું એટલે કમ્પલસરી આમાં વેજીટેબલ ઘી જ લેવાનું યુઝ્યુઅલી જે બેકરીમાં હોય કે એ લોકો માર્જરીન યુઝ કરતા હોય છે માર્જરીન એ પ્લાન્ટ ફેટ હોય છે જે વનસ્પતિમાંથી નીકળતું હોય છે અને યુઝ્યુઅલી બલ્કમાં અવેલેબલ હોય છે તો આપણે ઘરે એના સબસ્ટિટ્યુટમાં વનસ્પતિનું ફેટ જે હોય છે એ લઈ શકે છે ઓકે યુઝ્યુઅલી કોઈ પણ ફેટ લઈ શકે છે બટરમાં યુઝ્યુઅલી વોટરનું પ્રપોર્શન હોય છે વોટરનું પ્રમાણ હોય છે તો આપણે વોટર નથી યુઝ કરી શકતા અહીંયા તો એટલા માટે આપણે પ્રોપર વેજીટેબલ ફેટ યુઝ કરીશું ઓકે
અને હવે આપણે આને ફોલ્ડ કરીશું. આ ફોલ્ડને કહેવાય બુક ફોલ્ડ. બુક ફોલ્ડ આ રીતે એક ફોલ્ડ કરીશું. પ્રેસ કરીને બધી જે હવા છે તેને બહાર કાઢી લઈશું. જો હવાના ગેપ્સ રહી જશે તો જ્યારે આપણે રોલ કરીશું ત્યારે એ બબલ્સ આવશે વચ્ચે, કે આપણે બબલ્સને અવોઇડ કરવા માટે ફોલ્ડ કરીને ટેપ કરી લઈશું. જે એજીસ છે, કિનારી છે, એને આપણે પ્રેસ કરીને સીલ કરી લઈશું. બુક ફોલ્ડ એટલા માટે કહેવાય કારણ કે હવે આ જે ફોલ્ડ થશે એ આવશે બુક ફોલ્ડ. જ્યારે આપણે બુક ખોલીએ ત્યારે બુક આમ ખુલે ને પછી આમ ખુલે તે રીતે બુક ફોલ્ડ. અને હવે આ રીતે આ ફોલ્ડ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. અને આપણે એક વેટ ક્લોથ એટલે કે ભીના કપડાને એકદમ નીચોડીને એકદમ ડેમ્પ કરીને કવર કરીને રેસ્ટ આપીશું ઓલમોસ્ટ અડધો કલાક માટે. ઓકે, આપણો જે લેમિનેટેડ ડો છે એ રેસ્ટ અપાઈને રેડી છે. હવે જે ફરીથી આપણે પ્રોસેસ કરી હતી એ રિપીટ કરીશું. ઓકે, જે ટોટલ કેટલી વાર કરવાની છે? ટોટલ આપણે આને 3 વાર કરીશું. ફરીથી થોડો મેંદો ડસ્ટ કરીશું. અને હવે આપણે આને સ્ક્વેરમાં રોલ કરીશું. ઓકે, અને જે આપણે રેસ્ટ આપીએ છીએ બહાર જ આપીશું કે પછી ફ્રીઝમાં રાખવાનું? જો કોલ્ડ એટમોસ્ફિયર હોય તમે એને બહાર રાખશો તો પણ એ થીજી જશે, અને જો તમારી પાસે કોલ્ડ એટમોસ્ફિયર ના અવેલેબલ હોય તો તમે એને રેફ્રિજરેટરમાં મૂકી શકો છો નીચેના સેક્શનમાં, ઉપર નહીં. ઓકે, હવે આપણે આને આ રેક્ટેન્ગ્યુલર શીટમાં માણી લીધું છે અને ફરીથી એ પ્રોસેસ રિપીટ કરીશું ઘી લગાવવાની. ઓકે, અત્યારે તો તમે બેઝિક જે બટાકાનું ફિલિંગ આવે છે એ જ લીધું છે. સપોઝ કે આપણે ચાઇનીઝ કે ઇટાલિયન એવું કરતા હોઈએ તો સીઝનિંગ એડ કરવાનું આ ડોમાં કે ચાલે? ના, આ ડોમાં સીઝનિંગ એડ કરવાની જરૂર નથી. ઓકે, અને આપણે જે બી ફિલિંગ હોય એ ફિલિંગને અંદર આપણે આપણા વેરિએશન્સ કરી શકીએ છીએ. અને ફરીથી આપણે એ રીતે જ ફોલ્ડ કરીશું. યસ, બુક ફોલ્ડ. બુક ફોલ્ડ ટેપ કરીને પ્રોપર હવા બહાર કાઢી લઈશું. અને આ રીતે યસ, હાફ એન આવર. યા, હવે આપણે આને ફ્રીજમાં મૂકીશું, અડધો કલાક માટે રેસ્ટ આપીશું અને બહાર કાઢીને પાછું રોલ કરીને પ્રોસેસ રિપીટ કરીશું. અને પછી થર્ડ ટાઈમ પણ ફરીથી રેસ્ટ આપવાનું? હા, થર્ડ ટાઈમ પણ ફરીથી રેસ્ટ. ઓકે, પફ પેસ્ટ્રી હવે રેડી છે કમ્પ્લીટલી, પણ પફ બનાવવાનું હજુ બાકી છે. એટ લાસ્ટ આટલી 3 વારની મહેનત પછી આપણો જે ડો છે એ રેડી છે. યસ, હવે આપણે એને રોલ કરીશું, સ્ટફ કરીશું અને બેક કરીશું. ફાઇનલી ફરીથી થોડો મેંદો લઈશું. જે લાસ્ટ ટાઈમ છે એમાં આપણે થિકનેસ થોડું વધારે સાચવીને કરવું પડશે. એક હાફ ઇંચ જેટલું હોય, હાફ ઇંચ થોડું વધારે તમે રાખી શકો છો. અને પછી એને બેક કરીશું. હવે એની અંદર ખાસું એવું ઘી અને બટર પણ છે અને ફ્રીજમાં મૂકેલું જેનાથી એકદમ થીજી પણ ગયો છે લોટ. એકદમ સ્લોલી સ્લોલી હાથે આપણે એને વણી લઈશું. તો આપણે એક સ્ક્વેર શીટ બનાવીને રેડી કરી છે. હવે આપણે એક સ્કેલના મેઝરમેન્ટથી એને કટ કરી લઈશું. અચ્છા, સ્કેલનું મેઝરમેન્ટ લેવાનું રીઝન એ જ કે કોઈ એવું ના કહે કે મને નાનો આવ્યો ને મને મોટો આવ્યો. ઓકે, રાઈટ. યુઝ્યુઅલી જ્યારે બેકરીમાં હ્યુજ ક્વોન્ટિટીમાં પફ બનતા હોય છે ત્યારે એ લોકો પણ આ જ રીતે મેઝરમેન્ટથી કટ કરીને યુઝ કરે છે. અચ્છા, તો અત્યારે કેટલું માપ રાખીએ છે? 10 ટુ 12. 10 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર. ઓકે, આપણો જે પણ ડો છે એનું આપણે હાફ કરી દઈશું.
અને આમાં આ રીતે પણ મેશર કરી લઈશું. હવે એક પ્લેટ લઈશું. આ જે વેસ્ટેજ છે તેને વેસ્ટ નહીં કહીએ આપણે, અને એનાથી એક ઇનોવેટિવ ચીઝ સ્ટ્રોસ બનાવીશું. એને જસ્ટ આ રીતે ટ્વિસ્ટ કરી દેવાનું છે, અને તમે આની ઉપર પાર્મેઝાન ચીઝ કે એવું કંઈ હોય, પાર્મેઝાન ચીઝ કે મોઝરેલા ચીઝ હોય તે મૂકી ને એને ઓવનમાં બેક કરી દેવાનું છે. ઓકે, તો એ ખૂબ જ ઇનોવેટિવ સ્ટિક્સ રેડી થઈ જાય છે. યસ, અહીંયા મેં બટેકાનું જે શાક છે તે રેડી કર્યું છે, એને આપણે સ્ટફ કરી લઈશું. આ રીતે મૂકી પાણી લઈ પાણીથી એજીસને સીલ કરી લઈશું. આપણા સ્ક્વેર પફ રેડી છે. આ જ રીતે તમે એને ટ્રાયંગલમાં પણ બનાવી શકો છો. આ રીતે ટ્રાયંગલ પફ પણ બનાવી શકીએ. હવે આપણે પફને બેકિંગ ડિશમાં લઈ લઈશું. ઓવનને મેં ઓલરેડી 200 ડિગ્રી પર 10 મિનિટ્સ માટે પ્રીહીટ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ પફને એની અંદર મૂકીને બેક કરીશું. અને આપણી આ જે ચીઝ સ્ટ્રોસ છે એને પણ આપણે સાથે સાથે જ મૂકી દઈશું. તો આને આપણે ઓવનમાં મૂકી દઈશું. પફને આપણે ઓલમોસ્ટ 18-20 મિનિટ માટે બેક કરીશું, જ્યાં સુધી એની ઉપર ગોલ્ડન કલર ના આવે અને એના લેયર્સ ખુલી ના જાય. જો લાગે કે નથી ખુલ્યા અને કલર નથી આવ્યો તો તમે બીજી 2-3 મિનિટ એક્સ્ટ્રા મૂકી શકો છો. તો આપણા પફ બેક થઈને રેડી છે. ગરમા ગરમ પફને સર્વ કરીએ. ઓફકોર્સ. એનો લુક એકદમ બહારના પફ જેવો જ આવે છે. આપણે કટ કરીને પણ જોઈશું. બધા જ બહુ સરસ રીતે લેયર્સ દેખાઈ રહ્યા છે. આપણી આ ચીઝ સ્ટ્રોસ જે બનાવી હતી તે પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે. દિવાળીમાં તમે ગેસ્ટને આવો ગરમ નાસ્તો પ્રેઝન્ટ કરો તો ખરેખર એ લોકો ખુશ થઈ જાય. ડેફિનેટલી. સબ્જી લઈએ છીએ જે તમે રૂટિનમાં લઈ શકો. હા, રૂટિનમાં બી ખાઈ શકાય, પણ આ સબ્જી એટલા માટે મેં સિલેક્ટ કરી છે કે જનરલી જ્યારે સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર હોય ને મિત્તલ, તો નોસિયા વોમિટિંગ તો જતું રહે પણ હાર્ટબર્ન વધારે થાય, એટલે એસિડિટી. એસિડિટી કારણ કે બેબી મોટું થતું એટલે ઇપિગેસ્ટિક રીઝન પર છે ને લોડ પડતો હોય, એટલે કઈ બી ખાવ તો એસિડિટી થતી હોય છે. એટલે અને પાછું ત્યારે ક્રેવિંગ પણ સ્પાઇસી ફૂડ ખાવાનું બહુ થતું હોય છે, એટલે એને કોમ્પન્સેટ કરવા માટે જો આવી રેસિપી ખાવ તો હાર્ટબર્ન ઓછું થઈ જતું હોય. ઓકે, સામગ્રી જોઈ લઈએ. યસ, બ્લેક પેપર, સ્પિનેચ, મિલ્ક, ઘઉંનો લોટ, મકાઈ, બટર, ગાર્લિક, લીલા મરચા અને કોથમીર. ઓકે, સ્ટાર્ટ કરીએ. યસ, ગેસ ઓન કરી દેજે. આપણે વ્હાઇટ સોસ બનાવીશું સૌથી પહેલા. 1 ટેબલસ્પૂન બટર લઈશું. પ્લસ જ્યારે બી સેકન્ડ ટ્રાઇમેસ્ટર હોય ને તો ફેટ પણ એટલું જ જરૂરી છે બોડીને લુબ્રિકન્ટ કરવા માટે. અંદર જે બેબી હોય એને બી લુબ્રિકન્ટની બહુ જરૂર હોય, કારણ કે જેટલું બી પોષણ છે એબડોમનમાંથી જ લેતું હોય, રાઈટ? એટલે બટર ને ઘીનો યુઝ પણ ખૂબ સારો એવો કરવો જોઈએ. ઓકે, એટલે બટર અને ઘીમાં કેલ્શિયમ તો હોય જ છે, એટલે બને એટલું વધારે યુઝ કરો જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તો ખૂબ સારું રહે છે. અચ્છા, ઓકે. એટલે ઘણી મધર્સ એવી પણ હોય છે, મતલબ વુડ બી મધર્સ કે જે પોતાના વેઇટનું બહુ જ ધ્યાન રાખતી હોય
કે ભાઈ બહુ બટર નહીં, બહુ ઘી નહીં, એવું બધું ના ખાઈએ જેથી વેટ ગેઇન બહુ એક્સેસિવ ના થઈ જાય. હા, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી વેટ ગેઇન થવું જોઈએ, આઈડિયલી 10-12 kg થાય. ઓકે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો એ ના થાય તો એના માટે ટેન્શન થઈ શકે. અચ્છા, એટલે એને જો કેલરી નહીં ત્યારે બી અમે લોકો કાઉન્ટ કરીને આપતા હોય છે. જનરલી એવું હોય કે 1500-2000 કેલરી ખાતા હોય, બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી બીજી 500 કેલરી વધારે દેતા હોય, 2500-2600 જેટલી કેલરી લેવાની હોય છે, ખાસ કરીને સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં. અચ્છા, ઓકે. આ બટર થઈ ગયું છે. હવે 1 tablespoon આપણે ઘઉંનો લોટ લઈશું. ને જ્યારે બી પ્રેગ્નન્સી હોય તો બહારનું ખાવાનું ખૂબ મન થતું હોય છે. ઓ યસ, સ્ટ્રીટ ફૂડ. યસ, તો બને તો એ વસ્તુને એવોઇડ કરવી જોઈએ. ફ્રાઈડ ફૂડ, એકદમ સ્પાઈસી ફૂડ, એ બધા એવોઇડ કરવા જોઈએ. ઓકે, એનાથી પણ બેબીના બ્રેનમાં અને બોડીમાં ઇફેક્ટ થતી હોય છે. મધરને તો થતી જ હોય છે. અને પ્રેગ્નન્સીમાં સ્પેશિયલી અમુક દવાઓ તમે ના લઈ શકો. મતલબ ફ્લુ થયું છે તમને, કે પછી સપોઝ કોન્સ્ટિપેશન છે, કે એવું કંઈ હોય તો તમે અમુક દવાઓ ડૉક્ટર ના પાડતા હોય છે. યસ, તો એના માટે તમારે ડૉક્ટર, તમારા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર હોય એની એડવાઇસથી જ મેડિસિન લેવી જોઈએ. આ થઈ ગયું છે. હવે મિલ્ક લઈશું. ગેસ એકદમ સ્લો કરી દેજો. એને હલાવતા જઈશું. લમ્સ ના રે એ રીતે હલાવીશું, પણ એને એવું લાગે જો લમ્સ થઈ ગયા છે તો એને ગ્રાઇન્ડર ફેરવી લઈશું. આપણે આમાં જે પાલક લીધી છે તો પાલકમાં પણ ફોલિક એસિડ અને આયર્ન ખૂબ સરસ છે. જીન તો છે જ, એટલે પ્રેગ્નન્સી થ્રુ આઉટ તમારે આયર્ન, ફોલિક એસિડ ખવાય નહીં એવું રાખવું જોઈએ. ઓરલી તો તમે આપતા જ હોય છે, પણ સાથે સાથે તમારા ફૂડમાં પણ જો કમ્પ્લીટ થતું હોય તો ખૂબ સારું રહેશે. ઓકે, કોન્સ્ટન્ટ હલાવતા રહીશું જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. ઓકે, એમાં સોલ્ટ કે કશું નાખીશું નહીં અત્યારે. તમે કીધું કે ઝિંક ખાવું જોઈએ, બીજું શું શું ખાવું જોઈએ? ઝિંક વધારે ખાવું જોઈએ, પણ આયર્ન એન્ડ ફોલિક એસિડ, હા એ તો છે. યસ, એના સિવાય મેં પહેલા બી કીધું કે થ્રુ આઉટ તમારા બોડીમાં, ફરીથી રિપીટ કરી લઈશું આપણે કે 6 અમે લોકો એને ન્યુટ્રીસ્યુટિકલ કહેતા હોઈએ છીએ. આ થઈ ગયું છે, ગેસ બંધ કરી દેજો. ન્યુટ્રીસ્યુટિકલ કહેતા હોઈએ છીએ એટલે તમારા બોડીમાં 5-6 વસ્તુઓ કન્ટિન્યુઅસ જવી જોઈએ. બેબી હેલ્ધી થાય અને મધર હેલ્ધી રહે થ્રુ આઉટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, અને કોઈ જ કોમ્પ્લિકેશન ના થાય. એના માટે સૌથી પહેલું પર ડે એમને 1 glass મિલ્ક, કાં તો 1 glass કર્ડ. ઓકે, બેમાંથી એક બી વસ્તુ એક લેવી જ જોઈએ કમ્પલસરી. સેકન્ડ, 2 liter વોટર લેવું જોઈએ, ઓછામાં ઓછું 2 liter વોટર પીવું જોઈએ. એનાથી વોટર રિટેન્શન ના થાય, ડાયાબિટીસ થવાના ચાન્સીસ એ ના થાય, હાઇપરટેન્શન ના થાય. રાઈટ, પ્લસ તમારા જે ફ્રૂટનું જે છે, સિઝનલ ફ્રૂટ છે, એટલીસ્ટ દિવસમાં 3 વાર ફ્રૂટ્સ હોવા જોઈએ. ઓકે, અને 1 bowl સલાડ હોવું જોઈએ. સલાડ, યસ. એની સાથે તમે તમારી સેલ્ફને 30 minutes આપવી જોઈએ, કોઈ બી એક્ટિવિટી કરવી જોઈએ, કઈ નહીં તો સિમ્પલ વોકિંગ યા ધર યોગા. એન્ડ ફોર્થ જે છે, તમારે 6 meals આખા દિવસના લેવા જોઈએ. અચ્છા, એવરી 2 hourly. આઈડિયલી આપણે 4 meals લેતા હોય છે, બટ 6 meals લેવા જોઈએ આઈડિયલી. ઓકે, એટલે તમારે જો હેલ્ધી લાઈફ, હેલ્ધી પ્રેગ્નન્સી કરવી હોય, બેબી હેલ્ધી વિધાઉટ એની કોમ્પ્લિકેશન, તો આ 6 વસ્તુને ફોલો કરવી જોઈએ. ઓકે, રાઈટ. આ વ્હાઈટ સોસ રેડી છે, એને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું. ગેસ ઓન કરી દેજે. અગેન બટર લઈશું. તમે ઘીમાં પણ બનાવી શકો, પણ ડિઝાયર ખાવાની બહુ વધારે સારી થતી હોય છે ને, એટલે બટરનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. ઓકે, રાઈટ. અગેન 1 tablespoon લઈશું. બટર મેલ્ટ થઈ ગયું છે. હવે ચોપ કરેલું ગાર્લિક લઈશું, 3-4 kadi છે, અને 1 lilu marchu છે. જેને વધારે હાર્ટબર્ન થતું હોય એને નહીં લેવાનું, એને એકદમ સરસ શેકાવા દઈશું. ડ્યુરિંગ જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવે ને, તો સ્ટ્રેસ લે ને લેડીઝ, તો એને ડાયાબિટીસ પણ આવી શકે છે. ઓ, અમે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોય છે. અચ્છા, તો ફર્સ્ટ ડેથી જો આ બધી વસ્તુનું ધ્યાન રાખે ને તો ડાયાબિટીસ કે હાઇપરટેન્શન ના આવે. રાઈટ,
અને ઘણી વખત સોજા પણ આવતા હોય છે, એટલે વોટર રિટેન્શન વધારે થતું હોય છે. કારણ કે બોડીમાં જ્યારે બી બેબી અંદર હોય એ અંદર ફ્લોટિંગ જ કરતું હોય, એટલે લાઇકર કહેતા હોય છે અમે, એટલે એનો પાર્ટ જો વધી જાય ને તો એના લીધે સ્વેલિંગ થતું હોય છે, હાઇપરટેન્શન આવતું હોય છે. આ થઈ ગયું છે. હવે વન બાઉલ જેટલી આપણે સ્પિનેચ લઈશું, એકદમ ઝીણી ચોપ કરેલી છે. જે સોજા આવે છે ને એનું કારણ એ જ હોય છે કે ઓવરલોડ થઈ જતું હોય ને, જે ખાવામાં બહુ ધ્યાન ના આપતા હોય, પ્રોપર ન્યુટ્રિયન્ટ ના લેતા હોય, બજારનું જંક ફૂડ ખાતા હોય, તો એવા લોકોને હાઇપરટેન્શનના ચાન્સીસ વધારે રહે છે. અચ્છા, ઓકે. તો એના લીધે બી લાસ્ટમાં સોજા આવી શકે છે. અને જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર હોય છે ને ત્યારે 90% ચાન્સીસ હોય છે, કારણ કે બોડીમાં જે 80% જે પાર્ટ જે હોય છે ને એ વોટરનું વધારે હોય છે. યસ, અને બેબીનું વેટ તો હોય જ છે. ઘણી વખત એમ પણ હોય કે બિલકુલ કંઈ જ કરવાનો મૂડ ના હોય અને તમે એકદમ ડાઉન ફીલ કરતા હો, તો ત્યારે તમે કોઈ રેસિપી ટ્રાય કરી શકો. હા, ત્યારે જ્યારે એવો મૂડ હોય ને ત્યારે છે ને ડાર્ક ચોકલેટ ખૂબ સારી વર્ક કરતી હોય છે. યસ, ડાર્ક ચોકલેટનો રોલ એ જ છે કે તમારા જે મૂડ ને છે ને એકદમ ઓરલી ટેબ્લેટ આપતા હોય છે, એટલે જેમાંથી બી કોમ્પ્લેક્સ મારે એવી રેસીપી વધારે ખાવી જોઈએ. અને અમે એવું રિકમેન્ડ કરીએ કે ડાર્ક ચોકલેટ વાળી કોઈ પણ રેસીપી ને તો કઈ નહીં, તો ખાલી ડાર્ક ચોકલેટ ખાઈ લો તો મૂડ સરસ થઈ જતો હોય છે. હવે સાથે કોર્ન છે નાખી દઈશું, હાફ બાઉલ છે. હા, સ્વીટ કોર્ન છે, એને મેં બોઇલ કરેલી છે. ઓકે, આપણે કોર્નને બહુ કૂક નહીં કરી, ઓલરેડી બોઇલ છે. હવે આપણે સોલ્ટ નાખીશું, સોલ્ટ ટુ ટેસ્ટ, કારણ કે ઓલરેડી આમાં બી નાખ્યું નથી આપણે, એટલે આખી સબ્જીનું. યસ, વ્હાઈટ સોસ છે એડ કરીશું. જો જરૂર પડે એવું લાગે કે ઘટ થઈ ગયું છે તો તમે મિલ્ક એડ કરી શકો, અને એવું લાગે તો તમે પાણી બી એડ કરી શકો. બરાબર મિક્સ કરી લઈશું. ચીઝ ખાવાની જો ડિઝાયર થાય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. વાહ, મતલબ જે ખાવું એ ખાઈ શકો. યસ, હવે એમાં કોઈ આપણે ખાલી ગ્રીન ચીલીઝ નાખ્યા છે, એટલે આપણે મરી પાવડર નાખીશું ખાલી. બસ આ સબ્જી રેડી છે. યસ, ગેસ ઓફ કરી દેજે. ઓકે, હવે કોથમીર છે એ નાખી દઈશું ઉપરથી. એકદમ ઈઝી છે, તમે એકદમ વિધિન 5 ઓર 10 મિનિટ્સ બનાવી દો. યસ, અને ટેસ્ટી પણ એટલી છે, અને એમનેમ બી તમે ખાઈ શકો છો. એમનેમ ખાઈ શકો, એને તમે રોટી સાથે ખાઈ શકો, બ્રેડ સાથે ખાઈ શકો. હવે એને આપણે સર્વ કરીશું. ઓકે, મિત્ર એને આપણે ગાર્લિક બ્રેડ છે એની સાથે સર્વ કરીશું. તો રેડી છે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં ખવાય એવી ઝીંક, ફોલિક એસિડ અને આયર્નથી ભરપૂર એવી ક્રીમી સ્પિનેચ કોર્ન સબ્જી. તળેલા રીંગણ બટાકા, એટલે જેને આપણે પેલું તરવૈયા પટોટે કહીએ છીએ. હા, એ પણ. ઓકે, અમે સિંધીમાં તો એકચ્યુઅલી વાંગણ કે, હા, અને ગુજરાતીમાં તમે રીંગણ કહો, અને સિંધી લોકો પણ બહુ જ ખાય. એકચ્યુઅલી આ લોકોને આ બહુ જ બધાને બહુ ભાવે. એકચ્યુઅલી એ થોડું ગરમ હોય છે રીંગણ, હા, એટલે ઠંડીમાં વધારે ખાય. જ્યારે આપણે ઉનાળામાં કે ખર ખાવું હોય ગરમીમાં, રીંગણ એકચ્યુઅલી ગરમ હોય, હા, તો એના માટે આપણે એક પ્રોસેસ છે, મીઠાવાળા પાણીમાં અમે લોકો કાપીને નાખી દઈએ. બરાબર, જેવી રીંગણની જે ગરમાશ હોય, જે ગરમી હોય, એ છે ને મીઠાવાળું પાણી ચૂસી લે. યસ, તો પછી એને ખાઈએ તો આપણે વાંધો નહીં. ઓકે, અધરવાઇઝ આપણે એમને એમ ખાઈએ ને તો આપણું મોઢું પાકી જાય. યસ, તો તરેલા રીંગણ બટાકાનો આપણે બનાવી રહ્યા છે રેસીપી. હા, સામગ્રી જોઈ લઈએ. હા, એમાં બહુ સિમ્પલ છે અને બહુ જલ્દી બને અને બહુ સરસ હોય છે. એમાં આપણે જોઈશું રીંગણ, બે રીંગણ લીધા છે, ને એક બટાકું,
અને ટીંસા બધા આવી રીતે કરી શકીએ. જેવી રીતે રીંગણ કરીએ એવી રીતે બટાકા ને એવી રીતે ટીંસા ત્રણ બહુ છે. આપણે કોઈ મેં કહ્યું કઢી ચાવલ બનાવીએ અને કોઈ વખત આપણે જમાઈ આવ્યા હોય કે સંધી આવ્યા હોઈએ તો એ ગ્રેવી વાળું કહેવાય અને આ ડ્રાય કહેવાય. બરાબર. રોટલી બી ખાવી હોય તો આ રોટલી સાથે બી ખવાય. ઓકે. તો એના બનાવવા માટે આપણે જે શું શું જોઈશે તમને કહી દઉં. એમાં ખાલી મસાલા જોઈશે, ધાણા જીરું, લાલ મરચું, હળદર અને મીઠું, અને મસાલાને મિક્સ કરવા માટે થોડું તેલ. ઓકે. સૌથી પહેલાં આપણે એને કેવી રીતે કાપા મારવાના હું તમને બતાવું છું. જેવી રીતે મેં આ રીંગણને માર્યા છે તે રીતે બટાકાને પહેલાં છોલી નાખવાના. છોલીને અને રીંગણને છોલવાનું નહીં, રીંગણ આખા જ લેવાના. ખાલી એને બે પીસ કરી દેવાના. ઓકે. અને બહુ જાડું હોય તો આપણે ત્રણ પણ કરાય. બરાબર. આવી રીતે કરી નાખ્યાના. હવે એને કાપા મારવાના. તો કાપા આપણે અંદર મસાલો આવી જાય એવી રીતે. બરાબર. એટલે આમાં શીરા થઈ એટલે એની અંદર બધા મસાલા આવી જાય, ભરાઈ જાય. રીંગણને પણ મેં આવું જ કર્યું છે. આ એકચ્યુઅલી લગભગ સિંધીના ઘરમાં જ બને છે. ગુજરાતી લોકોને આ એકદમ નવું લાગે એટલે મેં કીધું કે આજે આ હું બતાવું કે ગુજરાતી લોકો પણ બનાવી શકે ઘરે. આ રેગ્યુલર જ રીંગણ બટાકા ને રેગ્યુલર આપણા ઘરે હોય. અને તમે શીખવાડી રહ્યા છો એટલે આજે દર્શક મિત્રો શીખી લેશે અને પછી ઘરે બનાવશે. હવે આ કાપા પડી ગયા છે. હવે આપણે એને ગરમ તેલમાં તળી નાખીશું. ઓકે. થોડું પાણી થોડું પીછોડી નાખવાનું. કેવી રીતે પાણી જશે તો છાંટા ઉડશે. હા, છાંટા ઉડશે. એટલે રેસીપી બનાવતા બનાવતા આપણે દાજી ન જઈએ એનું પણ ધ્યાન રાખીશું. થોડું દૂર એજ કરવાનું. આપણી બાજુમાં કોઈ વ્યક્તિ ઊભી હોય એને પણ આપણે કંઈ હાર્મ્સ ના પહોંચાડી દઈએ. આ આપણે ડાઇસ બોક્સમાં પણ આપી શકીએ. અને ડ્રાય વસ્તુ છે એટલે આપણે રોટલી સાથે ખાઈ શકીએ. એટલે લંચ બોક્સમાં પણ આપણે બે વાગે સવારે આપી. બરાબર. તમને રીંગણ ના ભાવતું હોય તો બટાકા પણ કરી છે. હવે આને એક વખત ફેરવીને જોવાના. લાલ થવા જોઈએ. બરાબર. પણ બ્લેક ના થવા જોઈએ. ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું. ઓકે. આમાં ધાણા જીરીની ક્વોન્ટિટી વધારે હોય. બે થી ત્રણ ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મિર્ચી પાવડર, 1/4 teaspoon હળદર પાવડર, અને જે મેં મીઠું પાણીમાં નાખ્યું હતું એટલે આપણે થોડું શું ટેસ્ટ કરી શકીએ. જરૂર પડે તો થોડું મીઠું ઉમેરવાનું. મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. અડધી ચમચી જેટલું તેલ નાખી દેવાનું. બરાબર. થોડી ખટાશ જોઈએ, તમારે ચાટ મસાલો ન ખાય. બરાબર. થોડું સ્પાઇસી ન સ્પાઇસી જોઈએ તો સહેજ ગરમ મસાલા પાવડર પણ ન ખાય. ઓકે. એ તમારા ઘરમાં ટેસ્ટ કેવો લેવાય છે એની ઉપર તમે મસાલો બનાવી શકો છો. જો હવે રીંગણ આપણું થઈ ગયું છે, હવે આપણે આ રીંગણ પ્લેટમાં લઈ લઈશું. લાલ પણ થઈ ગયું છે, સોફ્ટ પણ છે. યસ. આપણે 2 મિનિટ આવી રીતે મૂકી દઈએ તો તેલ પણ વધારાનું તેલ પણ નીકળી જાય. બટાકું પણ આપણે ચેક કરવું પડે, બટાકાને થોડી વાર લાગે સરતા. ટીંસા પણ થઈ ગયા છે. ટીંસા તો ઓલરેડી સોફ્ટ થઈ છે એટલે વાંધો ના આવે. બટાકા પણ થઈ ગયા છે. કાઢી લઈએ એક પણ. હવે આપણે આ મસાલો આ રીંગણ ને બધામાં ભરી નાખીશું. ઓકે. ગરમ ગરમ માં જ નાખવાનું એટલે વધારે બધું પી જાય, મસાલા ભળી જાય અંદર. હા.
જેને જે ભાવતું હોય, કોઈને રીંગણ ભાવે, કોઈને બટાકા ભાવે, કોઈને ઢીંસા ભાવે. પછી હવે આ ગેસ ચાલુ કરી અને થોડું શેકવા દઈશું, તો જે મસાલો છે એ કાચો ના લાગે આપણે. તો કેવા શેકીશું આપણે? કાંઈક ઓલરેડી તળાયેલા તો છે જ. બસ જોઈ ત્યાં મસાલો ખાલી શેકાઈ જાય થોડું, વધારે નહીં, ખાલી 2 મિનિટ. શાલિનીબેન, આપણે જે વેજીટેબલ્સને સોતે કરી રહ્યા હતા, શેકી રહ્યા હતા, એ શેકાઈ ગયા છે? શેકાઈ ગયા છે, તૈયાર છે આપણું શાક. તો આપણે ફ્લેમ ઓફ કરી દઈએ. હા, ઘસાર પણ કરી દઈએ. આપણું રીંગણ બટાકાના ઢીંસાનું શાક તૈયાર છે. ઓકે.